વેલકમ બેક. એક મહત્વના સમાચાર ગઢડાથી સામે આવી રહ્યા છે. ગઢડાને લઈને મહત્વના સમાચાર. ગોપીનાથજી મંદિર છે કે જ્યાં બે પાર્ષદ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આચાર્ય પક્ષના બે પાર્ષદો છે જેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ મહિના પહેલા આ નોંધાઈ ફરિયાદ પોલીસ સામે. મંદિરના મેનેજર નરેન્દ્રસિંહ છે જેને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં મંદિરની મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ગોપીનાથજી મંદિર છે જેને લઈને મહત્વના સમાચાર. ગઢડાથી આચાર્ય પક્ષના બે પાર્ષદો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ મહિના પહેલાના આ બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે. જી અલ્પેશ, જણાવશો ગોપીનાથજી મંદિરનો મામલો છે જેમાં. જી અલ્પેશ જણાવશો, ગોપીનાથજી મંદિરનો મામલો છે જેમાં બે પાર્ષદો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. શ્રદ્ધા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગઢડાનું ગોપીનાથજી દેવ મંદિર આવેલું છે તે કંઈક ને કંઈક વિવાદમાં આવતું જ હોય છે. ત્યારે આજે ફરી નવો વિવાદ આવ્યો છે કે ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના બે પાર્ષદ ભગત ઉપર પાંચ મહિના પહેલાની જે ઘટના હતી, જે બનાવ હતો, તેની પોલીસ ફરિયાદ આજે નોંધાઈ છે. ગઢડા ગોપીનાથ મંદિરના મેનેજર દ્વારા આચાર્ય પક્ષના બે પાર્ષદ ભગત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને તેમાં ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિરના મેનેજર નરેન્દ્રસિંહ અસવારે મૌલિક ભગત અને સંજય ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને ભગતોએ એક સાથે સંપ કરીને મંદિરની મિલકતને નુકસાન પહોંચાડવાની પ્રયાસ કર્યા હતા, જેને લઈને ગઢડા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત તારીખે 7 સપ્ટેમ્બર 2020 તેમના વિરુદ્ધમાં જે તેમને જે આ મંદિરની મિલકતને નુકસાની પહોંચાડવાનું જે કાવતરું કર્યું હતું, જે ઘટનાને આ વાત કરવામાં આવતું તેની ઈ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને બંને પાર્ષદો વિરુદ્ધ 447 વિરુદ્ધ ગુનો નોંધી ગઢડા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું છે ગઢડાથી ગોપીનાથજી મંદિરનો મામલો સામે આવ્યો છે.